हेलो नमस्ते, आपणे छेल्ले 18 पेज ઉપર ही क्वेश्चन रामसी 070 એટલે કે ડાબી બાજુ ચાર પેરેગ્રાફ પૂરા કર્યા હતા, 18 પેજ ઉપર ડાબી બાજુ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડેડ અહીંયા પહોંચ્યા છીએ। दरेक विद्यार्थीओ पोतानुं पाठ्यपुस्तक खुल्लुं राखशे, नोटबुक पेन पेन्सिल जे कंई जरूरी होय ते साधन सामग्री राखशे। आजे आपणे आगळनुं ट्रांसलेशन एटले के भाषांतर जोईए। इन्फॉर्मेशन नॉट टू बी रिविल्डेड ही रिस्पोन्डेड। इन्फॉर्मेशन एटले माहिती, नॉट टू बी रिविल्डेड એટલે બહાર પાડવાની નથી। ઈ રિસ્પોન્ડેડ તેને પ્રત્યુત્તર આપ્યો, જવાબ આપ્યો। રિસ્પોન્ડેડનું ગુજરાતી થાય પ્રત્યુત્તર આપવો, જવાબ આપવો, વળતો જવાબ આપવો, રિપ્લાય એનું સામાનાર્થી શબ્દ કહી શકાય। માહિતી બહાર પાડવાની નથી તેને પ્રત્યુત્તર આપ્યો। બટ વાય, પણ શા માટે? રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ। बट वाय, पण शा माटे? रोबर्ट्स एटले रोबोटो, डू नॉट डिसओबे मास्टर। रोबोटो तेमना मालिकनी हुकमनो अनादर करता नथी। डिसओबे एटले अनादर करवो, मास्टर्स एटले एना मालिकोने। रोबोटो तेमना मालिकोने अनादर करता नथी, टूंकमां डिसओबे एना हुकमनो अनादर करता नथी। सेवरल पीपल हु हेव सफर्ड losses will be harmed if this instruction are not reported। Several people, अनेक लोको, who એટલે કે જેને, have suffered losses એટલે નુકસાની સહન કરી છે। have suffered પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના છે, હુ સંબંધક એટલે કે રિલેટિવ પ્રોનાઉનથી જોડેલ છે। विल बी आर्म्ड એટલે તેમને નુકસાન થશે। ઇફ જો, ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આ માહિતીઓ, આર નોટ રિપોર્ટેડ એટલે નોંધવામાં આવે નહીં। જો આ માહિતીઓ નોંધવામાં ન આવે અથવા આ સૂચનાઓ છે એની માહિતી ન આપવામાં આવે તો અનેક લોકો કે જેમને નુકસાન વેઠ્યું છે તેવા ઘણા બધા લોકો, अनेक लोको के जेमने खोट सहन करी छे, नुकसान सहन कर्यु छे, तेमने नुकसानी जशे, तेमने हानि पहोंचशे। फरीथी, सेवरल पीपल, अनेक लोको, हु हेव सफर्ड लॉसेस एटले के जेमने नुकसानी सहन करी छे, विल बी आर्म्ड तेमने नुकसान थशे। इफ जो, दीस इंस्ट्रक्शन्स एटले आ सूचनाओ, आर नॉट रिपोर्टेड एटले नोंधवामां आवे नहीं। जो आ सूचनाओ नोंधवामां न आवे, बहार पाडवामां न आवे तो अनेक लोको के जेमने नुकसान वेठ्युं छे तेवा घणा बधा लोकोने दुःख थशे, तेवा घणा बधा लोकोने नुकसान थशे। वोट वेर दोस इंस्ट्रक्शन्स, ते पेली सूचनाओ शुं हती? काउंसेल, लॉयर गोयल, पर्स्टेड વકીલ ગોયલે ભારપૂર્વક, આગ્રહપૂર્વક પૂછ્યું। વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું, કાઉન્સિલ ગોયલ પર્સવેડ એટલે આગ્રહપૂર્વક પૂછવું, વારંવાર પૂછવું। ફરીથી, માહિતી બહાર પાડવાની નથી તેને પ્રત્યુત્તર આપ્યું, એટલે કોને? રોબર્ટે, રોબર્ટે કીધું કે માહિતી બહાર પાડવાની નથી, આવી અમારામાં સૂચનાઓ છે એ રેકોર્ડેડ થયેલી છે। બટ વાય, શા માટે? એટલે વળી પાછા વકીલ એમને પ્રશ્ન પૂછે છે, પણ કેમ માહિતી બહાર નથી પાડવાની? માહિતી બહાર નથી પાડવાનું તેનું કારણ શું, શું રીઝન છે, બરાબર? તો રોબર્ટ વળી એનો જવાબ આપે છે, રોબર્ટો માલિકોનો અનાદર કરતા નથી, એટલે કે રોબર્ટોના માલિકોનો તિરસ્કાર નથી કરતા। જો આ માહિતીઓ બહાર પાડવામાં ન આવે અથવા તો માહિતીઓ નોંધવામાં ન આવે તો જેમને નુકસાન વેઠ્યું છે એવા ઘણા બધા લોકોને દુઃખ થશે, સહન કરવું પડશે।
આપેલી માહિતીઓ સૂચનાઓ શું હતી? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. નેક્સ્ટ, ત્યાર પછી રોબોટ્સ ડુ નોટ આર્મ પીપલ. રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રોબોટ્સ એટલે રોબોટો, ડુ નોટ આર્મ એટલે નુકસાન પહોંચાડતા નથી, પીપલ એટલે લોકોને, રોબોટો લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસી 070 એટલે રામસી 070એ રિસ્પોન્ડેડ એટલે પ્રત્યુત્તર આપ્યો. મિકેનિકલી એટલે યાંત્રિક ડબે, યાંત્રિક રીતે રામસી 070એ જવાબ આપ્યો, રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડતા નથી, હાનિ પહોંચાડતા નથી. મેની મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસી 070 કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. મેની મેની પીપલ, ઘણા ઘણા લોકો, હેવ સફર્ડ એટલે સહન કર્યું છે, પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે. અને ટોકિંગ અબાઉટ ટાઈમ કહેવાય આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન ગ્રામરના મુદ્દાની દ્રષ્ટિએ. સ્પીક અપ રામસી 070, બોલી જા રામસી, બોલી જા. જે કંઈ છે, તને જે કંઈ સૂચનાઓ આપવામાં આવી છે, તું સૂચનાઓ બોલી જા. જો તું સૂચના નહીં બોલ તો એવા ઘણા બધા લોકો છે કે જેમને નુકસાની થઈ છે, એને નુકસાની સહન કરવી પડશે. વકીલ ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ એટલે એક દરેક શબ્દ ઉપર ભાર મૂક્યો. સ્ટ્રેચ્ડ ઇચ વર્ડ એટલે દરેક શબ્દ ઉપર ભાર મૂકતા જણાવ્યું, ભાર મૂકતા કહ્યું. ઘણા બધા લોકોને નુકસાન થયું છે, તું બોલી જા રામસી, દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલે કીધું. નો રામસી, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્નેડ કીપ ક્વાઇટ. નો રામસી, ના રામસી, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરા નિરાશા થઈ, શાઉટેડ એટલે બૂમ પાડી. પ્રેમ ચોપરાએ નિરાશા થઈ, નિરાશાપૂર્વક અથવા તો નિરાશાથી બૂમ પાડી, ના રામસી. બટ પણ, ધ જજ વોર્નેડ, જજે ચેતવણી આપી. કીપ ક્વાઇટ, શાંત રહ્યો, ચૂપ રહ્યો. કીપ ક્વાઇટ એટલે શાંત રહ્યો, ચૂપ રહ્યો, અજ્ઞાર્થ ક્રિયા છે. પ્રેમ ચોપરા ઉદાસ થઈને, ઉદાસીનતા, નિરાશ થઈને, નિરાશતાપૂર્વક બૂમ પાડી, ના રામસી. પણ ન્યાયાધીશે ચેતવણી આપી, જજે ચેતવણી આપી, કીપ ક્વાઇટ, શાંત રહ્યો. કમોન રામસી 070, ધ જજ સાઈડ. કમોન, આગળ વધ. રામસી 070 એટલે રામસી, તો જજ સાઈડ એટલે વકીલ ન્યાયાધીશે કહ્યું, સોરી, ન્યાયાધીશે કહ્યું રામસી આગળ વધ, આગળ બોલ, તું તારું જે બોલવાનું છે એ જણાવી દે. રામસી 070 જર્પડ ઇઝ હેડ લેફ્ટ દેન રાઈટ ટુવર્ડ્સ ધ જજ. રામસી 070 જર્પડ ઇઝ હેડ લેફ્ટ. રામસી 070એ તેનું માથું ધાબી બાજુ ફેરવ્યું. જર્કડ એટલે ફેરવ્યું, ઇઝ હેડ એટલે તેનું માથું, લેફ્ટ એટલે ધાબી બાજુ. તેન, ત્યાર પછી. રાઈટ ટુવર્ડ્સ ધ જજ અને ત્યાર પછી જજ, ન્યાયાધીશની જમણી તરફ. ટુવર્ડ્સ એટલે ના તરફ, ધ જજ એટલે જજ. આગળ બોલી જા રામસી, ન્યાયાધીશે કહ્યું. રામસીએ તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને ત્યાર પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુ ફરીથી. ઘણા બધા લોકો, મેની મેની પીપલથી ફરીથી આપણે જોઈએ, ઘણા બધા લોકોને નુકસાન થયું છે, તું ઝડપથી બોલી જા. વકીલ ગોયલે દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું, ના રામસી. ગભરાઈ ગયેલા, નિરાશ થઈ ગયેલા પ્રેમ ચોપરાએ બૂમ પાડી, પણ ન્યાયાધીશે ચેતવણી આપી, શાંત રહો. જજે કહ્યું, રામસી તું આગળ બોલી જા.
રામસી 070-એ તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને ત્યારબાદ ન્યાયાધીશ તરફ જમણી બાજુ. નેક્સ્ટ, ત્યાર પછી એ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ ધ હેમરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ ચમિંગ ઓફ ક્વેશ્ચન સિગ્નલ્સ પીપ 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 પીપ. એ ક્લિકિંગ સાઉન્ડ એટલે ક્લિક ક્લિક અવાજ ઇન્ડિકેટેડ એટલે દર્શાવતો હતો અથવા દર્શાવ્યું ધ હેમિંગ ઓફ રનિંગ ટેપ્સ એટલે ચાલતી ટેપ ચોંટી જવાનો, હેમિંગ એટલે ચોંટી જવું, અટકી જવાનું. ક્લિક ક્લિક અવાજે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ કર્યો. ઇન્ડિકેટેડ એટલે નિર્દેશ કરવો. આપણે બાઇકમાં બે બાજુ ઇન્ડિકેટર હોય, લેફ્ટ ઇન્ડિકેટર અને રાઈટ ઇન્ડિકેટર. ડાબી બાજુ વળવું હોય તો આપણે લેફ્ટ બાજુ જે સ્વિચ હોય એ ચાલુ કરીએ એટલે ડાબી બાજુનું ઇન્ડિકેટર દર્શાવે અને પાછલા વ્યક્તિને, આપણા ફોલોવર જે ડ્રાઈવર હોય એને ખ્યાલ આવે કે આ ભાઈ, આ વ્યક્તિ ડાબી બાજુ ફરવા ઈચ્છે છે. ઇન્ડિકેટર એટલે ચીંધનારા, નિર્દેશકો કહી શકાય. અહીંયા ઇન્ડિકેટેડ ક્રિયાપદ છે, ઇન્ડિકેટેડ એટલે નિર્દેશ કર્યો અથવા દર્શાવ્યું. એ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમરિંગ ઓફ રનિંગ ટેપ્સ એટલે ક્લિક ક્લિક અવાજે ચાલુ ટેપ અટકી જવાનો નિર્દેશ કર્યો. એન્ડ અને બીજા શેનો, તો કે જામિંગ ઓફ ક્વેશ્ચન સિગ્નલ્સ પીપ 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 અને પીપ 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 ચેતવણીના સિગ્નલ બંધ થઈ જવાનું અને ચેતવણીના પીપ પીપ જે સંકેતો છે, સિગ્નલ એટલે સંકેતો, સિગ્નલ બોલો તો પણ ચાલે, બંધ થઈ જવાનું. ક્લિક ક્લિક અવાજે ચાલુ ટેપ બંધ થઈ જવાનો અને પીપ 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 ચેતવણીના સિગ્નલો બંધ થઈ જવાનો નિર્દેશ કર્યો. નેક્સ્ટ, ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ એટલે એક મોટો અવાજ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એટલે ક્રેક થાય, તિરાડ પડીને એકદમ અવાજ આવ્યો તેવો મોટો અવાજ. અને ધ ઇન્ડિગો લાઇટ એટલે ભૂરી લાઇટે ઇન્ટેન્સિફાઈડ એટલે વધુ ઝબકી. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ ગઈ, વધુ પ્રકાશ આવ્યો. એ રેડ લાઇટ પ્લેસ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસી રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ પ્લેડ. એક લાલ લાઇટ સિગ્નલિંગ એટલે નિર્દેશ કરતો. એ રેડ લાઇટ એટલે લાલ લાઇટ પ્લેસ્ડ ઓન જબુકી ઓન ધ ફોરહેડ ઓફ રામસી રોબર્ટ એટલે રામસીના કપાળ પર. સિગ્નલિંગ એટલે સંદેશો આપતી, ડેન્જર એટલે ખતરો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ એટલે રિપોર્ટિંગ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી. ડેન્જર એટલે ભય, રિપોર્ટિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ છે તેવું સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહના કપાળના માથા પર ઝબૂકી અચાનક થઈ. શું? ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ, ખતરો, ભય, સિસ્ટમ બંધ થઈ ગઈ હતી તેવું સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબર્ટના માથા પર ઝબૂકી. પ્લેસ્ડ ઓન એટલે ઝબૂકી. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ ઇટ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ એ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. ટાઇની શટર્સ એટલે નાના દરવાજાઓ, ટાઇની એટલે વેરી વેરી સ્મોલ, શટર્સ એટલે દરવાજાઓ. ઇન ધ સેન્ટર ઓફ ઇટ ચેસ્ટ એટલે તેની છાતીના મધ્યમાંના, મધ્યના વચ્ચેના ભાગના. ઓપન એટલે ખુલ્યા, ડિસ્પ્લેઇંગ એટલે દર્શાવતા. એ સ્મોલ ટીવી સ્ક્રીન એટલે નાની ટીવીના પડદાના. ફ્લેશિંગ એટલે ઝબૂકીને. સિસ્ટમ ડિસ્ટિંગ્રિટેડ, સિસ્ટમનું વિઘટન થયું હતું. તેની છાતીની મધ્યમાં આવેલા નાના દરવાજાઓ ખુલ્યા અને તેમાંથી એક ટીવી જેવો પડદામાં પર સૂચના આવી, સિસ્ટમનું વિઘટન. રામસી રોબર્ટ એટ ડિફ્યુઝડ, રામસી રોબર્ટ નષ્ટ થઈ ચૂક્યો હતો.
डिफ्यूज्डनो टेक्स्टबुक में अँ स्पेलिंग खोटो है, डी आई डबल एफ यू एस ई डी आए थे। फरीथी छेला पेरेग्राफन सीधू अपने भाषांतर जुए, क्लिक क्लिक अवाज चालती टेप अटकवानो अने पीप पीप चेतवनीना सीग्नल बंद करवानो निर्देश करियो। एक मोटो अवाज अने भूरी लाइट वधु तेज थया, भई सीस्टम बंद थी गई छे। सीग्नल सूचवती एक लाल लाइट ड्रामसी रोबोटना माथा पर जबूकी, तेनी छातीनी मध्य में आवेला नाना शटरो खुलिया अने तेमा देखाता एक नाना टीवी पर पर्दा पर सूचना आवी, सीस्टम बंद थी गई थी। रामसी रोबोट नष्ट पामी चूक्यो हतो, पूर्ण भूतकाळनुं एक्टिव वाक्य है।